આંગરોળના દરિયા કિનારા પર હાલ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. મામલતદાર ડીડીઓ સાથે ચર્ચા કરી દરિયા કિનારાના બંદરો પર મુલાકાત કરવામાં આવી હતી અને ત્યાં દરિયામાં ભારે મોજાના કારણે જેટી બંદર અને ખારવા સમાજના મકાનોને નુકસાન થયું હતું. સરકાર દ્વારા પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને તંત્ર સૂચનાઓ આપી રહ્યું છે કે ભવિષ્યમાં વાવાઝોડું તીવ્ર બને તો તમામ પ્રકારની વ્યવસ્થા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ પટ્ટીની જવાબદારી જેને સોંપવામાં આવી છે તે પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. મારી સાથે સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ, ધારાસભ્યશ્રીઓ, સચિવશ્રી, કલેક્ટરશ્રી, બધા જ લોકો કોર્ટની મુલાકાત લીધી છે અને ખારવા સમાજના આગેવાનો મળ્યા, વિવિધ સંગઠનોને મળ્યા છીએ. જે જરૂરી એક્શન્સ લેવાના છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ રહે નહીં, કોઈ પણ માછીમાર, કોઈ પણ બોટ ના રહે, એની પણ સૂચના. બધી જ બોટો ઓલમોસ્ટ લંગારી ગઈ છે. જે સાઇડની વસ્તી છે, બધા જ લોકોને સેફ સાઇડે ખસેડવાની પણ કામગીરી ચાલુ છે. પ્રેગ્નેન્ટ વુમન છે, ઓલ્ડ એજના લોકો છે, એને પણ યોગ્ય જગ્યાએ ખસેડવાની કામગીરી ચાલુ છે અને સરકાર તંત્ર આખું અત્યારે સતર્ક છે. સર, ખાસ કરીને બંદર ઉપર આવ્યા છો ત્યારે શું જોવા મળ્યું કે તૂટી ગઈ હતી જેટી ને એવું કંઈ? કશું જ નથી, જેટી સહી શકે. આ જેટી નવી બનેલી છે, વધારે વાવાઝોડાના પવનના કારણે પાણી આવી રહ્યું છે અંદર, એ બધું નિરીક્ષણ કર્યું છે ત્યારે.